नमस्कार साथी मित्रों मित्रों लास्ट लेक्चर्स में तमे सरस मजाना सूत्रों का एक नवा तारवणी करेला छे याद ज हशे मेक्सिमम बाळकों ने तो एनी पण वच्चे के एक नानी एवी झांकी लई लेशुं। तमे ज्यां अटक्या छो त्यांथी ज करीए स्टार्ट। नेक्स्ट तमारा स्वाध्याय नंबर 3 अने 3 मां आगळनो प्रश्न ज्यां तमे पहोंच्या छो એ છે પ્રશ્ન નંબર 21 મો। રકમ તમારી સમક્ષ બાળકો દર્શાવેલી છે, જોઈ લ્યો પ્રશ્નની રકમ શું છે। એ તો કે રકમમાં એવું કીધું છે કે cos 4x + cos 3x + cos 2x ના છેદમાં દેખાતા હશે ત્રણ પદ, જે કંઈક આવા છે sin 4x sin 3x sin 2x ને કંઈક સાબિત કરવાનું છે। હવે આપણને ખબર જ છે કે આપણે જે સાબિત કરવાનું એને ક્યારે ધ્યાનમાં લેતા જ નથી। ડાબી બાજુ પકડો ખાલી, શું છે જુઓ તો તમારા પ્રશ્નની ડાબી બાજુ કંઈક આવી રીતે છે બાળક, લખી નાખીએ LHS એઝ ઇટ ઇઝ લખાવીએ નાખી તો કોસ ફોર એક્સ, મોટો ખૂણો પહેલાં લખવાની ટ્રાય કરવી, મોટો પહેલાં જ છે એટલે ટેન્શન ના લેવું। કોસ ફોર એક્સ પ્લસ કોસ થ્રી એક્સ અને પ્લસ કોસ ટુ એક્સ, ચાલો ડન છે। છેદમાં બી જોઈ લ્યો, છેદમાં બધું સાઇનમાં છે, બાકી કોઈ ફેરફાર છે નહીં। સાઇન ફોર એક્સ પ્લસ સાઇન થ્રી એક્સ અને પ્લસ સાઇન ટુ એક્સ છે, આવી રીતે તમને આપ્યું છે। ચાલો અહીંયા સુધી પરફેક્ટ, આ તમારી ડાબી બાજુ છે। હવે પ્રશ્નમાં એવી કઈ બે જોડ બનાવવી કે જેથી કંઈક મને સરળતા રહીએ, આ જોડ માટે અહીંયા પધારો। કઈ બે જોડ બનાવવી કે જેથી પ્રશ્ન સરળતાથી ગણી શકાય, કેલ્ક્યુલેટ કરી શકાય, મેળવી શકાય, એમના માટે જો તમે આ બેની જોડ બનાવશો સી પ્લસ સીમાં તો 4 ને 3 = 7, 7/2 સાહેબ હાડા 3 થાય, કાંઈ ન થાય, 4 માંથી 3 તો x/2 થાય, કાંઈ ન થાય, પણ આમની અને આમની જોડ બનાવો। એ ભાઈ શું આમની અને આમની જોડ? તો 4x અને 2x, 6x/2, પરફેક્ટ મળે 3x મળે ને, તો એમને હું ખાલી જોડ તરીકે આગળ લખી નાખું છું, બીજું કંઈ ફેરફાર કરતો છું નહીં। તો હવે તમારા પ્રશ્નને પાછો લખીએ ડાબી બાજુ બરાબર। ચાલો પહેલું કોસ 4x એમનું એમ રાખીએ પ્લસ કોસ 2x, શું કામ લખ્યું એનું કારણ હમણાં જ આપ્યું, અને વચ્ચેનું એમનું એમ પ્લસ કોસ 3x, એવું જ નીચે છે એટલે નીચે તો વિચારવાનું છે જ ને, એ જ લખવાનું થાય। સાઇન 4x પ્લસ સાઇન 2x અને પ્લસ સાઇન 3x। હવે તમારા પ્રશ્નને આગળ વધારીએ તો પ્રશ્ન જુઓ તો અહીંયા કોનું સૂત્ર લાગુ પડે? તો અહીંયા તમારે સી પ્લસ સીનું સૂત્ર લાગુ પડે। સી પ્લસ સી શું થાય સાહેબ? સી પ્લસ સી એટલે 2SS જણાય ને કંઈક, તો લખી નાખો 2SS બરાબર ને? નહીં સાહેબ, 2CC। તો ખાસ ભૂલ ના કરતા સૂત્રમાં જે આવે તે જ લખજો। ચાલો સી પ્લસ સી એટલે 2CC, આગળ વધીએ। એસ પ્લસ એસ આવ્યું, એસ પ્લસ એસ, તો કોમેન્ટ કરો જી એસ પ્લસ એસ શું થાય? તો ભાઈલા એસ પ્લસ એસ એટલે 2SC થાય, લખી નાખીએ। કોસ આવે એટલે સમાન વિધેય હોય, અને પ્લસ આવે એટલે બે મેચ થવા જોઈએ, સાઇન આવે એટલે અલગ અલગ વિધેય હોય, પ્લસ આવે એટલે પહેલાં બે મેચ થવા જોઈએ, એમ થઈ ગયા ઓકે। હવે પાછું ડાબી બાજુ લખીએ LHS, તો અંશમાં જોઈ શકો છો મિત્રો સી પ્લસ સી એટલે 2C અને સી, અને પ્લસ કોસ 3x રાખીએ એમનું એમ, ક્લિયર? નીચે જુઓ જી, તો એસ પ્લસ એસ એટલે 2S અને સી, અને આ ભાઈ એમના એમ પ્લસ સાઇન 3x, તો એમનું એમ જ રાખીએ। ચાલો તમને બધાને ખબર જ છે તો જણાવી દો કે અહીંયા શું આવે, તો કે સાહેબ બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 આવે, અહીંયા શું આવે તો કે બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2, સેમ બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2, ફરજિયાત પાછળ માઇનસ ભાગ્યા 2, ડન છે ઓકે। 4x અને 2xનો સરવાળો કરવાનો છે, 4x અને 2x, 4x અને 2xની બાદબાકી 4x માઇનસ 2x, નીચે જુઓ એ જ છે, તો પાછા લખી નાખીએ એ જ 4x અને 2x અને 4x અને 2xની બાદબાકી 4x માઇનસ 2x। ચાલો આમને સાદો રૂપમાં લઈ જઈએ એટલે કે સરવાળો બાદબાકી છે ત્યાં કરીએ। ચાલો તો તમારી પાસે ડાબી બાજુ
બે મિત્ર એમનો એમ કોસ એમનું એમ રાખો, ચાર એક્સ અને ટુ એક્સનો સરવાળો છ એક્સ થાય. આ તો અંશ થયો છ એક્સને ભાગ્યા બે કરો તો ઓકે થ્રી એક્સ, ચાર એક્સમાંથી ટુ એક્સ, ટુ એક્સ આ તો અંશની વાત થઈ, એને ભાગ્યા બે કરો તો બે ભાગ્યા બે, તો લખી નાખો કોસ એક્સ, છેલ્લું એમનું એમ રાખો પ્લસ કોસ થ્રી એક્સ. ઓકે હવે અહીંયા પહેલું બે એમનું એમ રાખો, સાઈન આનો સરવાળો બાદ બાકી જી કરાવો તો ચાર એક્સ અને બે એક્સનો સરવાળો છ એક્સ થાય, છ એક્સ ભાગ્યા બે કરો એટલે પાછું ત્રણ એક્સ આવે, ચાર એક્સમાંથી ટુ એક્સ, ટુ એક્સ, ટુ એક્સ બાય ટુ એટલે પાછું એક્સ આવશે એટલે કોસ એક્સ અને પ્લસ સાઈન થ્રી એક્સ. હવે ભગવાન આમને આમ વ્યવસ્થિત જુઓ, વ્યવસ્થિત જુઓ, કંઈક તમને જણાશે, કંઈક તો મળશે જ. હા વ્યવસ્થિત જોશો તો બાકી નહીં દેખાય કંઈ આમાં સાહેબ, વ્યવસ્થિત જોવામાં કંઈ છે જ નહીં, બંનેમાંથી કોસ થ્રી એક્સ કોમન દેખાય છે. લઈ લ્યો આગળ જુઓ તો બંનેમાંથી સાઈન થ્રી એક્સ એ છેદમાંથી કોમન દેખાય, બહાર લઈ લ્યો તો કોસ થ્રી એક્સને કોમન લઈ લઈએ એટલે કે બહાર લઈ લ્યો તો બે વધે લખી નાખો, આ તો બહાર છે તો કોસ એક્સ વધે લખી નાખો, નિશાની વધે પ્લસ તો પ્લસ અને આ બહાર છે તો ત્યાં એક, છેદમાં શું કોમન મળે સાઈન થ્રી એક્સ એને કોમન લઈ લ્યો, સાઈન થ્રી એક્સને કોમન લઈ લઈએ, કાઉસમાં શું વધે લખાવીએ તો બે નહીં બહાર નથી એટલે વધે, આ ભાઈ બહાર છે તો આ વધે કોસ એક્સ, નિશાની એમની એમ જ રહીએ પ્લસ અને આ ભાઈ તો બહાર છે તો ત્યાં એક વધશે. મિત્ર કંઈક તો દેખાશે જ, આ બંને ભાઈ સમાન છે, ઉડી જશે તો વૈધુ એ લખી નાખીએ કે તમારી પાસે વધે એલ એચ એસ બરાબર કોસ થ્રી એક્સના છેદમાં સાઈન થ્રી એક્સ. હવે કોસના છેદમાં સાઈન અને ગુણો સરખો હોય તો કોસના છેદમાં સાઈનને તમે કોટય કહી શકો તો તમારો આન્સર આવે કોટ થ્રી એક્સ. આજ કદાચ તમારી જમણી બાજુ હોઈ શકે સાબિત કરવા માટે, અને ના હોય તો આપણે પ્રશ્ન ડિલીટ કરી નાખશું. બીજું શું સાહેબ, યાસ જોઈ લ્યો, કોટ થ્રી એક્સ જ સાબિત કરવાનું છે. એટલે પ્રશ્નમાં આપણે જમણી બાજુ જોવાની જીવનમાં જરૂરિયાત છે જ નહીં, વ્યવસ્થિત કન્સેપ્ટ લઈને આવેલા છો તો. ડન છે? ઓકે મિત્રો, લાસ્ટમાં આપણે જે ચર્ચા કરેલી છે ને આગળ વધારીએ. લાસ્ટમાં તમે ખૂણા ઓની માહિતી મેળવી હતી અને ખૂણાને અડધો કેમ કરાય વગેરે વગેરે વગેરે, બરાબર ને? તો એમાં તમારું પહેલું સૂત્ર કંઈક આવું હતું, યાદ કરો તો ભાઈલા, સાઈન ટુ એક્સ, સાઈન ટુ એક્સ, સાઈન ટુ એક્સ. હવે ટુ એક્સ મારે નથી જોતો, મને ટુ એક્સ જોવો નથી ગમતો, મને જોવો ગમે છે એક્સ, એટલે કે ટુ એક્સનો અડધો ખૂણો મને જોવો ગમે. તો ટુ એક્સના અડધા ખૂણામાં ફેરવવાના ગુણિત ઉપગુણિતના સૂત્રો કયા છે? વેરી ગુડ, પહેલું સૂત્ર આવે ટુ સાઈન એક્સ કોસ એક્સ, અને ક્યાંથી મળે તો સાઈન આલ્ફા અને પ્લસ બીટા પરથી જ મળે. એટલે બધાયના દેવ દેવાધિદેવ એક જ છે, સાઈન આલ્ફા પ્લસ બીટા, સાઈન આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટા. ત્યારબાદ તમે અભ્યાસ કર્યો એવું સૂત્ર છે કોસ ટુ એક્સ, કોસ ટુ એક્સના ટોટલ કોસ સાઈન વાળા કેટલા સૂત્રો છે? ત્રણ. કયા કયા? પહેલું તો બધાને આવડતું જ હોય, કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઈન સ્ક્વેર એક્સ, ચાલો પરફેક્ટ, આ તમારું પ્રથમ સૂત્ર છે. ડન? ઓકે. આ સિવાયના હજી બે સૂત્ર છે પણ આના ઉપરથી જ મળે, યાદ આવે, યાદ આવે, કંઈ યાદ આવે આના ઉપરથી જ હજી બે કયા મળે? વેરી ગુડ. કોસ સ્ક્વેરના બદલે જો તમે વન માઇનસ સાઈન સ્ક્વેર લખો, શું લખો? વન માઇનસ સાઈન સ્ક્વેર, તો માઇનસ સાઈન સ્ક્વેર એક નહીં બે વાર ભેગા થાય અહીંયા, તો એ માઇનસ બે વાર સાઈન સ્ક્વેર લખાય, એટલે સાઈન સ્ક્વેર હંમેશા માઇનસ અને પાછળ જ આવે, જોઈ લ્યો. અને એક ત્રીજું સૂત્ર, કોસ સ્ક્વેર બે વખત લખવું હોય તો ટુ કોસ સ્ક્વેર એક્સ માઇનસ વન, આ કેમ મળે? તો સાઈન સ્ક્વેરને લખાય વન માઇનસ કોસ સ્ક્વેર, માઇનસ અંદર જાય એટલે બે વાર પ્લસ કોસ સ્ક્વેર આવે, કોસ સ્ક્વેર આગળ જ હોય, સાઈન સ્ક્વેર પાછળ જ હોય કોસ ટુ એક્સમાં, ક્લિયર? અને જો તમે ખાલી કોસમાં લખવા માગો તો ટુ કોસ સ્ક્વેર આ બધું ભણી ગયા છું,
ખાલી સાઇનમાં લખવા માંગો તો ટુ સાઇન સ્ક્વેર, એક એક વખત લખવા માંગો તો બંને છજોડે આવશે, કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. આ સૂત્રોનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરેલો જ છે, છતાં પણ યાદ રાખવા માટે આપણે જરૂરી છે એટલે વારંવાર હું કહીશ જ આમને. આ પછી આ મિસ્ટરને આપણે અભ્યાસ કરી લીધા પછી તમે અભ્યાસ કર્યો છે ટેન ટુ એક્સનો, જેમનું એક જ સૂત્ર છે અને એ તમને ખબર જ છે કે ટેન આલ્ફા પ્લસ બીટા, ટેન આલ્ફા પ્લસ બીટા એટલે બે વખત ટેન એક્સ અને વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ થાય. પણ આ યાદ રાખવા કરતાં આના ઉપરથી મળતા સૂત્રને આધારિત ઘણું બધું મળે એટલે આપણે પાયથાગોરસને ત્યાં ભેગો રાખીએ છીએ હંમેશા સાથે. અહીંયા તમારો ખૂણો કયો આપણે વાપરીએ છીએ યાદ કરો, જૂનોમાં અહીંયા જે હોય ટુ એક્સ, ટુ થીટા હોય તો ટુ થીટા, તમે જે લખો એક્સ હોય તો એક્સ, થીટા હોય તો થીટા, બીટા હોય તો બીટા, આલ્ફા હોય તો આલ્ફા, ગેમા હોય તો ગેમા, જે હોય તે અહીંયા એ લખવાનો છે. ટેનનું સૂત્ર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ ટુ ટેન એક્સ ના છેદમાં પાસેની બાજુ વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ થશે. આ તમને મેળવી લીધેલી છે એટલે એ તમને મળશે વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ. આવી બધી આપણે જૂની વાતો થઈ ગયેલી છે. તો આમને આધારિત ફરીથી, આમને આધારિત ફરીથી તમને પાછા બે સૂત્ર મળે. એ કયા બે તમને ખબર જ છે, એક મળે સાઇન ટુ એક્સનું. સાઇન ટુ એક્સનું સૂત્ર શું થાય, ટુ એક્સની સામેની બાજુના છેદમાં કર્ણ, ટુ ટેન એક્સના છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ. સૂત્ર ભૂલાય નહીં એટલે આને તો ફરજિયાત ડ્રો કરવાનો. કોસ ટુ એક્સનું સૂત્ર શું થાય, એના ઉપરથી જ કોસ ટુ એક્સનું સૂત્ર થાય પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે કે વન માઇનસ ટેન સ્ક્વેર એક્સના છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ, આવી રીતે થશે. તો આ બધા આપણા ટુ એક્સના સૂત્રો છે, ડન છે, યાદ રહી જ જવા જોઈએ. ત્યારબાદ ત્રણ એક્સના સૂત્રોનો અભ્યાસ કરીએ. આ ત્રણ એક્સના સૂત્રો કોના માટે હોય, વ્યવસ્થિત મને કઈ વિચારીને કહી શકો કે ત્રણ એક્સના સૂત્રો શેના માટે હોય? મિત્રો, ટુ એક્સના સૂત્રો કોના માટે છે, ખૂણાને અડધો બનાવવા, આગળ બે છે એટલે ટુ એક્સ ટુ કાઢવા માટેના. તો ત્રણ એક્સના સૂત્રો કોના માટે હશે, ખૂણામાંથી તગડો કાઢવાની વાત હશે. ત્રણ કેમ નીકળે, ભાગ્યા ત્રણ કરો તો એટલે થ્રી થીટાના સૂત્ર ખૂણાને ત્રીજા ભાગનો બનાવવાની વાત છે. અહીંયા અહીંયા તમારા ખૂણાને ત્રીજા ભાગનો બનાવવાની વાત છે, ડન. કેમ બને, કઈ રીતે મળે, એમની પ્રોસેસ તમને બધાને કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટામાંથી મળી જ જાય, એનું પ્રૂફ તમે લાવી પણ શકો. પણ યાદ રાખવાની જે ટ્રીક છે એને અહીંયા પકડજો અત્યારે. ઓકે, તો તમારા ત્રણ પ્રકારના સૂત્રોનો આપણે અભ્યાસ કરીએ છીએ અને ધોરણ બારમાં બહુ જ ઉપયોગી રહેશે. પહેલું સૂત્ર લઈએ સાઇન ત્રણ એક્સ અને એની સજોડે જ કોસ ત્રણ એક્સ લખી નાખીએ. સાઇન ત્રણ એક્સ અને કોસ ત્રણ એક્સ, સાઇન ત્રણ એક્સ અને કોસ ત્રણ એક્સની હું સીધી ટ્રીક જ આપું છું. શું, સાઇન ત્રણ એક્સમાં ચોત્રીસ, કોસ ત્રણ એક્સમાં ઊંધું 43 યાદ રાખવાનું થશે બાળક. સાઇનમાં 34 અને કોસમાં 43, આ પહેલાં યાદ રહી જવું જોઈએ. આ રહી જાય એવી વાત છે, બસ આ યાદ રહી ગયું, બાકીનું યાદ રહી ગયું. સાઇનમાં 34, કોસમાં 43, જો અહીંયા જ જોજો, કારણ કે આ ટ્રીક જીવનમાં બીજે ક્યાંય મળશે નહીં, હું ફરીથી કહીશ નહીં. હવે શું કરવાનું, તમારું સૂત્ર કોનું છે, આ સાઇનનું, આ કોનું છે, કોસનું. જે ભાઈનું સૂત્ર છે ને એના જ ભાઈઓ અહીંયા લખી નાખો. સાઇનના સૂત્રમાં સાઇન એક્સ સાઇન એક્સ લખી નાખો, સાઇનના સૂત્રમાં સાઇન એક્સ સાઇન એક્સ લખી નાખો. આ કોનું સૂત્ર છે, તો કોસ લખી નાખો, કોસ એક્સ કોસ એક્સ લખી નાખો. હવે શું કરવાનું એ કહી દો, હવે શું કરવાનું એ કહી દો. જ્યાં જે પદમાં, જે કોઈ પણ પદમાં ત્રણ નથી આવતું ને ત્યાં ત્રણ ફરજિયાત મૂકવાનો. ક્યાં મૂકવાનો ને એમણે ખબર પડી જશે. આમાં જુઓ ત્રણ આવે છે, યાસ સર આવે છે, તો એ ભૂલી જાઓ. હા, આમાં ત્રણ આવે છે, ના સાહેબ તકલીફ છે, તો ઘાત કરી નાખો ત્રણ, અહીંયા આવી જાઓ. આમાં ત્રણ આવે છે,
આવે છે ત્રણ ક્યાંય આમાં? નહીં, તો ઘાત કરી નાખો ત્રણ. આમાં ત્રણ આવે છે? કઈ નહીં કરવાનું. આ સૂત્ર મેં એ ગોખવાનું કીધું જ નથી. જુઓ, મેં ખાલી એવું કીધું, યાદ રાખવાનું 34 અને 43, પછી જે હોય એ વિધેય લખી નાખવાના. સાઈન હોય તો સાઈન, કોસ હોય તો કોસ. જ્યાં ત્રણ નથી ત્યાં ત્રણ ઘાત કરી નાખો. એન્જોય. એટલે બહુ સરળ સૂત્રો છે, પણ ખાસ ટ્રીકથી યાદ રાખો તો, એટલે ટ્રીકને પકડી રાખજો મિત્રો ખાસ. તો ફટાફટ બધા તરફથી એકવાર કોમેન્ટ થઈ જાય, પહેલાં સાઈન 3x અને પછી કોસ 3x. ચાલો ઝડપથી બધા તરફથી. ચાલો આગળ વધીએ. એટલે બધાને યાદ રહી ગયું છે એવું હું સમજી લઉં છું. હવે ફરીથી એકવાર કહી દઉં, સાઈન 3x માં 34, કોસ 3x માં 43, 3 sin x - 4 sin³x, કારણ કે 4 આવે ને અહીંયા ક્યુબ કરવો પડે. 43 માં 4 cos³x - 3 cos x અને પરિપૂર્ણ. બસ, તો આમાં ક્યાં કંઈ લાંબુ યાદ રાખવાનું. ત્યારબાદ આ તો સાઈન કોસની વાત થઈ, હજી તો મુસ્ટર ગબ્બર બાકી છે. ગબ્બર બાકી છે ભાઈ, એ હવે આવે. પહેલાં તો એ સાંભારણ એને જ મોકલે. 10 3x, ત્રિકોણમિતિનું સૌથી હાર્ડ સૂત્ર 10 3x. યાદ કેમ રાખવું? હું સીધી એની જ વાત કરું, યાદ કેમ રાખવું, ટ્રીકની જ વાત કરી દઉં. તો 10 3x સૂત્રમાં, કોના સૂત્રમાં? 10 3x સૂત્રમાં તમારા કોઈ પણ 10 સૂત્ર તમે જુઓ, 10α + β, 10α - β, દરેકમાં અહીંયા એક આવે. તો અહીંયા એકથી જ શરૂઆત કરવી. 10 સૂત્ર આવે એટલે એકથી શરૂઆત અહીંથી કરવી છે. ચાલો સાહેબ, અહીંયા એક લખી નાખો. પછી શું કરવાનું સાહેબ? પછી શું કરવાનું? હવે અહીંથી શરૂઆત થવી જોઈએ, પછી ઉપર 10 ની 1 ઘાત, ખૂણો એક્સ, થીટા હોય તો થીટા, અહીંયા 10 ની 2 ઘાત, અને ઉપર 10 ની 3 ઘાત. આવી રીતે લખી નાખવાનું. 1 10 ની 1 10 ની 2 10 ની 3, 1 10 ની 1 10 ની 2 10 ની 3, 1 10 ની 1 10 ની 2 10 ની 3, 1 10 ની 1 10 ની 2 10 ની 3. કોઈ પણ 3θમાં સૂત્રમાં પ્લસ ક્યારેય બોલવાનું જ નહીં થાય, માઇનસ જ આવે બધા સૂત્રમાં. ફરજિયાત બધા સૂત્રમાં માઇનસ જ આવશે. બધામાં માઇનસ આવે. ઓકે સર, આગળ હજી સૂત્ર બાકી છે. ઓકે, જ્યાં જ્યાં 3 નથી તેને આગળ 3 લખી નાખો. 10 ની 3 તો આવી ગઈ, તો આમાં 3 છે સાહેબ? નહીં, એટલે આગળ. અહીંયા તો એક જ હોય તો ભૂલી જાઓ. પછી અહીંયા 3 છે? નહીં, તો આગળ. અહીંયા 3 છે? યસ છે. તો આ સૂત્ર શરૂઆત ફરીથી કહી દઉં કેમ કરવાની. ફરીથી એકવાર કહી દઉં. શરૂઆત આવી રીતે કરવાની છે. 1 10 ની 1 10 ની 2 અને 10 ની 3, વચ્ચે માઇનસ અને આ ક્રોસમાં 3. સૂત્ર 3 10 - 10³/1 - 3 10²x, ખૂણો 3માં 3/3 કરવાનો છે. એક પણ માં પ્લસ નિશાની નહીં આવે, બધી નિશાનીઓ માઇનસ જ છે, બધી નિશાનીઓ માઇનસ જ છે. એટલે એક પણ પ્રકારનું એટેન્શન લેશો નહીં. ક્લિયર છે? આ સૂત્રોને વ્યવસ્થિત એકવાર કરી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે બાળકો, અને અતિ મહત્વના પણ છે. ટ્રીકને ક્યાંક સરસ મજાની મઢાવી લેજો, તો તમારા માટે પણ વધારે ઇઝી રહેશે. એટલે ખાસ ટ્રીક્સ સાથે જ એમને યાદ રાખજો. એવું લાગે તો આ વિડીયોને ખાસ સેવ રાખજો, લાઇક કરીને તમારા પ્લેલિસ્ટમાં પણ પડ્યો રહીએ. ઓકે, તો તમે લાસ્ટમાં 2x સૂત્રોનો અભ્યાસ કરી લીધા અને ક્વેશ્ચન નંબર 21 પણ કરી લીધો. તો નેક્સ્ટ આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 22 ને ઉપાડીએ. ઓકે, નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 22 કંઈક આવી રીતે છે. કોટ એક્સ કોટ 2x કોટ 2x કોટ 3x ….. છે, પણ જ્યારે 10 અને કોટ આવે ને ત્યારે મેં એક ઉદાહરણમાં કીધું, તમને યાદ હોય તો બેસ્ટ.
જો તમને યાદ હોય તો વેલ એન્ડ ગુડ, જો યાદ નથી તો યાદ રાખો ભાઈલા, ના ચાલે ના ચાલે. શું આમાં યાદ રાખવાનું મેં કીધું હતું? કદાચ અમુક બાળકોએ મને ઊંધા પ્રશ્નો પણ પૂછ્યા હશે કે 3x બરાબર મેં લખ્યું હોય 2x પ્લસ એક્સ. હું સાહેબ એક્સ બરાબર 3x માઇનસ 2x લખું તો ચાલે, ચાલે દોડે, પણ સરવાળો બાદ બાકી સાચા હોવા જોઈએ. ઓકે, તો મારી પાસે ટેન 3x જો આને જોઈને હું નક્કી કરું, કોટ બધું લાવવાનું, કોટ 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 કોટ. ખૂણો તરીકે જુઓ તો ખૂણા તરીકે 2x 3x અને x જ છે. તો તમારી બધાની જે સરળતા માટે હું ટેનને જ શરૂઆત કરું છું, જૂના દાખલાથી જ, ઉદાહરણ દાખલાથી જ, કે ટેન 3x બરાબર, ટેન 3x એટલે ટેન 3x એટલે ટેન 3x એટલે ટેન 2x પ્લસ x લખાય. આ લખાય ને સાહેબ, એ 3x જ છે. તમે અહીંયા x લખો તો અહીંયા 3x માંથી 2x લખાય, અહીંયા 2x લખો તો અહીંયા 3x માંથી 1x લખાય, ગમે તે લખાય, પણ સરવાળો કે બાદ બાકી સાચા હોવા જોઈએ, અને તો જ લખી શકાય, બાકી લખી શકાય નહીં. ચાલો આગળ, અહીંયા તમારું સૂત્ર આવશે ટેન આલ્ફા પ્લસ બીટા વાળું. પહેલાં તો ટેન 3x એમનો, એમ સામેની બાજુ મિત્ર આનું સૂત્ર બોલો તો કે ટેન આલ્ફા, આલ્ફા તરીકે દેખાય 2x, વચ્ચે નિશાની પ્લસ ટેન બીટા, બીટા તરીકે જોઈ લ્યો ત્યાં x છે, છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા અને ટેન બીટા, એટલે કે ટેન 2x અને ટેન x આવી રીતે રહેશે. ચાલો અહીંયા સુધી પરફેક્ટ. હવે શું? તો હવે તમારે આમને ગુણાકારમાં લાવવો પડે, કારણ કે અહીં ના ના ના, એ પહેલાં તો કંઈક વિચારો તો, ટેન છે ને ટેન, એને કોટમાં ફેરવાનું, કારણ કે આપણો દાખલો કોટમાં છે. હવે ટેનને કોટમાં કેમ લાવવો, કેમ લાવવો, એમના માટે પહેલાં તો પહેલાં ગુણાકારમાં લઈ લઈએ અને પછી કંઈક આગળ વધીએ. તો અહીંયા તમારી પાસે છે ટેન 3x, જે એમનું એમ રહેશે. હવે સામેની બાજુ જે છેદમાં છે, ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં આવે, તો ગુણાકારમાં આવશે 1 માઇનસ ટેન 2x ગુણ્યા ટેન એક્સ, આવી રીતે આવે. ચાલો એ પણ ક્લિયર, બરાબરની નિશાની, અને આ તો એમનું એમ જ રહેશે, લખી નાખું ટેન 2x પ્લસ ટેન એક્સ. ચાલો અહીંયા સુધી પરફેક્ટ છે. હવે મારે પ્રશ્નમાં સાહેબ ટેન ના મતલબ જ નથી તો શું કામ ટેન 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 લખો છો? તો કરી નાખો ને કોટ. શું કરશું હવે ટેનના બદલે? કોટ. ટેન એટલે એકના છેદમાં કોટ, તો અહીંયા મળે એકના છેદમાં કોટ 3x, કાઉસમાં એક એમનો એમ માઇનસ એમનું એમ, આ બેના ગુણાકારને છેદમાં લખો એટલે એકના છેદમાં કોટ 2x કોટ x, અને કાઉન્સ પૂરો. બરાબર, આર યો ટેન 2x, એને શું કહેવાય? એકના છેદમાં કોટ 2x. ચાલો એ પણ લખી નાખો, માઇનસ આને કહેવાય એકના છેદમાં કોટ x, એ પણ લખી નાખો, ડન છે. આગળ વધીએ. તો હવે અહીંયા એકના છેદમાં કોટ 3x એમનું એમ રાખો. અહીંયા તમે લસ્સા અ લઈ શકો છો, આનો ગુણાકાર અહીંયા આવે, એટલે ગુણાકાર તરીકે છે કોટ 2x કોટ x અને માઇનસ 1 ના છેદમાં કોટ 2x અને કોટ x. પછી ચોકડી ગુણાકાર અહીંયા થશે, વિચારી લ્યો. તો આમ આમ આન, એટલે અહીંયા આવે કોટ x માઇનસ અહીંયા આવે કોટ 2x અને છેદમાં 2નો ગુણાકાર. લસાહ લીધો છે ભાઈલા, બીજું કંઈ કર્યું છે નહીં મેં. તમને હવે વ્યવસ્થિત દેખાય તો ઘણા બધા હરખા ભાગ ગુણાકારમાં હોય એ ઉડે. કોટ 3x છેદમાં છે, આમાં કોટ 3x નથી, તો એનું કંઈ વિચારવું નહીં. કોટ 2x આના છેદમાં છે અને સામેના છેદમાં છે, તો એ ઉડી જાય. સાહેબ કોટ x છે તો ઉડાડો ને, અહીંયા કોટ x છે ને અહીંયા કોટ x છે, ઉડી જાય. બાકી વધે એ લખવું. હવે તો તમારી પાસે વધે એકના છેદમાં કોટ 3x કાઉસમાં કોટ 2x કોટ x માઇનસ 1 બરાબર કોટ x માઇનસ કોટ 2x, આવું વધે. હવે તમારે પ્રશ્ન ને ભાગાકારમાં તો લાવવાનું નથી, તો ભાગાકાર છે એ સામે જઈ તો ગુણાકાર થશે આની સાથે. આ સાઈડ વસ્તુ ભાગાકારમાં છે, સામેની બાજુ જઈ તો ગુણાકારમાં જાય, એ લખો ને. તો આ બાજુ તમારી પાસે વધે
cot 2x minus 1 કાઉન્સ પૂરો બરાબર આ ભાઈ ભાગાકારમાં છે આ બાજુ આવશે તો ગુણાકારમાં આવે એટલે ગુણાકારમાં આવે cot 3x કાઉન્સમાં cot x minus cot 2x આવી રીતે આવે ક્લિયર ઓકે એને અંદર ગુણાકારમાં આપી દો આ બાજુ તો આપણે એમનું એમ જ રહેવા દેશું એ છે cot 2x અને cot x અને minus 1 બરાબર આને અંદર આપો એટલે cot 3x cot x minus cot 3x અને cot 2x આવી રીતે રહેશે ચાલો ડન હવે શું તો કંઈ નહીં હવે 1 ને સામે લઈ જાઓ બાકીના બધાને આ બાજુ લઈ આવો કારણ કે તમારે કંઈક સાબિત એવું કરવાનું હશે ચાલો 1 ને સામે લઈ જાઓ આ સાઈડ જુઓ તો શરૂઆત આનાથી કરો આ ગબ્બરથી ઈ છે cot x cot 2x ઓકે પછી આનાથી શરૂઆત કરો કે આ પદ છે ઈ ઋણ છે અને આ બાજુ લઈ આવો તો ધન થાય પ્લસ cot 2x cot 3x પછી શરૂઆત કરીએ આનાથી આ પદ આ બાજુ છે ધન આ બાજુ આવે તો ઋણ માઇનસ cot x અને cot 3x બરાબર આ પદને સામે લઈ જાવ એ તો 1 થાય કદાચ આવું પણ સાબિત કરવાનું હશે તમારા પ્રશ્નમાં લ્યો આ થઈ ગયો સંપૂર્ણ તમારો ક્વેશ્ચન નંબર જોઈ લ્યો પરિપૂર્ણ બસ આવી રીતે છે બાકી કંઈ દમ છે નહીં એકમ બાય મિસ્ટેક મિસ્ટેક હોય તો સુધારી નાખવી હા પ્લસ 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 અને પ્લસ તો અહીંયા તમારો આન્સર આવશે માઇનસ અચ્છા ડન આવી રીતે રહેશે ઓકે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23મો લઈએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23 છે આમાં હા છે સાહેબ 10-23 ચાલો એમાં પ્રશ્ન જુઓ આવો પ્રશ્ન છે ટેન ફોર એક્સ બરાબર કંઈક સાબિત કરવાનું છે મિત્રો આ પ્રશ્નમાં તમારે ખૂણાને જોવાનો રહેશે ડાબી બાજુનો ખૂણો 4x જમણી બાજુનો ખૂણો ખાલી x ડાબી બાજુનો ખૂણો 4x જમણી બાજુનો ખૂણો ખાલી x કેમ કરીએ અને કેમ ભેગું કરવું સાહેબ ખૂણાને અડધો તો કરતા ફાવે છે ને ઈ કરો 4x નો અડધો 2x ને 2x નો અડધો 1x થઈ જ જાય એ મેથડથી આગળ વધશું ચાલો આ તમારો પ્રશ્ન છે ટેન 4x લખી નાખું બાકી જે હોય તે સામે આપણે વાંચવું નથી LHS બરાબર એન્સર શું આવે એનો LHS નો ટેન 4x નું ટેન 4x નું સૂત્ર થાય અડધા ખૂણાનું તો LHS તમને મળે અડધો ખૂણો આમાં ફેરવો ટેન 4x ના અડધા ખૂણાનું સૂત્ર તમારા ઓલા મિસ્ટરને ડ્રો કરવો પડે પહેલાં તો એટલે તમને સૂત્ર સમજવામાં હેલુડીએ અહીંયા તમને ખબર જ છે કે 2 tan ખૂણો અડધો 1 - tan² ખૂણો અડધો ને 1 + tan² ખૂણો અડધો એવું તો અહીંયા વાપરો પહેલાં એ જ સૂત્રને અહીંયા વાપરવાનું છે ચાલો આનો અડધો ખૂણો થાય 2 tan 2x 4x નો અડધો અહીંયા લખવાનો અને 1 - tan² અને અડધો કારણ કે ટેનનું સૂત્ર જ લખવાનું છે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ ખૂણા 4x ના અડધાને 2x કહેવાય ખૂણા 4x ના અડધાને 2x કહેવાય ક્યાં છે એ સૂત્ર તો એ સૂત્ર તમારી પાસે છે જ અવેલેબલ અહીંયા રહ્યું અચ્છા આને કંઈક લોચા લબાચે ચડેલું છે કાંઈ વાંધો નહીં અને આપણે ડિલીટ જ કરી નાખીએ અહીંયા તમારું સૂત્ર છે જોઈ શકો છો ટેન 2x નું 2 tan x ના છેદમાં 1 - tan² x અને ખૂણો તમારો અડધો થશે ચાલો તો અહીંયા આવી જાઓ પાછા એ જ સૂત્ર છે 2t/1 - t² ઓકે તો આવી રીતે તમારી પાસે આ પ્રગટ થયો હવે તમે જાણો છો કે શું જાણો છો તમે ભાઈ એવું બધું કંઈ નવું જાણો છો નહીં સાહેબ અમે આ જાણીએ છીએ કે હવે
टेन टू एक्स नु पाछू सूत्र वपराय शू थाय टेन टू एक्स बराबर जे तमे गोखेलू होय ई टू टेन एक्स ना छेद में वन माइनस टेन स्क्वेर एक्स लेता आ तमारो पाछू इनु ई सूत्र तो ज्यां ज्यां टेन टू एक्स छे त्यां त्यां मूको तेथी तमारी डाबी बाजू बराबर अंशमां जुओ तो टू अने टेन टू एक्स छे टेन टू एक्स नुं तो मोटुं बधुं सूत्र छे टू टेन एक्स ना छेदमां वन माइनस टेन स्क्वेर एक्स आवुं सूत्र छे लखी नाख्युं अने छेदमां जुओ तो वन छे माइनस नीचानी छे अने टेन नो स्क्वेर छे स्क्वेर ने थोड़ीक वार माटे बहार रखडवा मोकली दियो अंदर टेन टू एक्स वधे टेन टू एक्स नुं सूत्र अहींया रह्युं टू टेन एक्स ना छेदमां वन माइनस टेन स्क्वेर एक्स आवी रीते रहेशे चलो डन छे हवे वर्ग तो करिए चलो तो तमारी पासे आवे एल एच एस बराबर अंशमां तो के बे गुणिया बे एटले चार टेन एक्स ना छेदमां वन माइनस टेन स्क्वेर एक्स છેદમાં આનો સ્ક્વેર કરો એટલે એ તમને મળે વન માઇનસ બે અને ટેન એક્સનો વર્ગ ચાર ટેન સ્ક્વેર એક્સ ના છેદમાં વન માઇનસ ટેન સ્ક્વેર એક્સનો સ્ક્વેર ક્લિયર વન માઇનસ ટેન સ્ક્વેર એક્સનો સ્ક્વેર ચાલો ડન આગળ વધીએ વ્યવસ્થિત આમ વ્યવસ્થિત જુઓ પરફેક્ટલી જુઓ તો બાળકો આની એક ઘાત છે આની બે ઘાત છે લસા લેવો પડે પહેલાં તો બરાબર ને પછી કંઈક વિચારી શકાય લસા લઈ લઈએ એલ એચ એસ આવશે એમનું એમ ફોર ટેન એક્સ ના છેદમાં વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ લસા લ્યો એટલે વન માઇનસ ટેન સ્ક્વેર એક્સનો સ્ક્વેર માઇનસ ચાર ટેન સ્ક્વેર એક્સ ના છેદમાં આ એમનું એમ વન માઇનસ ટેન સ્ક્વેર એક્સનો સ્ક્વેર હવે સ્ક્વેર છે તો હું બે વાર લખું છું વાંધો તમને વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ ગુણ્યા વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ હવે તમારી પાસે વ્યવસ્થિત નજર હોય તો આ બે ઉડી જાય એક વાર વધે એ વધે તો હવે તમારી પાસે આવે ડાબી બાજુ બરાબર આ છેદ છેદ છેદનો છેદ ક્યાં જાય સીધો અંશમાં જાય અહીંયા ઓકે તો લખી નાખો ચાર ટેન એક્સ ગુણ્યા વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ ના છેદમાં આ તો ઉડી ગયું છે આ જ વધે એનું વિસ્તરણ કરી નાખીએ આનું તો આનું વિસ્તરણ લખો તો વનનો સ્ક્વેર વન થાય માઇનસ ટુ એ બી મધ્યમ પદ થાય પ્લસ બીનો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર થાય ટેનની ચાર ને માઇનસ ચાર ટેન સ્ક્વેર એક્સ આવી રીતે મળે ચાલો અહીંયા સુધી પરફેક્ટ હોય તો હવે ખાલી ફાઇનલ આન્સર જે તમને મળ્યો છે લખી નાખો એલ એચ એસ અંશમાં તો એમનું એમ જ રાખવું પડે ચાર ટેન એક્સ ગુણ્યા વન માઇનસ ટેન સ્ક્વેર એક્સના છેદમાં વન એમનું એમ આ માઇનસ બે અને માઇનસ ચાર માઇનસ છ વખત ટેન સ્ક્વેર એક્સ અને પ્લસ ટેનની ચાર ઘાત એક્સ આવી રીતે છે લ્યો તો આ તમારો ક્વેશ્ચન નંબર નાનો એવો 23મો થઈ ગયો ક્લિયર છે છે ક્વેશ્ચનમાં દમ નહીં પણ એકનું એક સૂત્ર બે વાર છે આની હિન્ટ શું છે તો કે પહેલા ટેન ફોર એક્સને કેમાં ફેરવો ટેન ટુ એક્સમાં ફેરવો અને ટેન ટુ એક્સને કેમાં ફેરવો ટેન એક્સમાં ફેરવો અને આન્સર મળી જશે લ્યો આ એની હિન્ટ બાકી કોઈ એમાં દગલી બગલી હિન્ટ છે નહીં આ તમારો ક્વેશ્ચન નંબર 23મો નેક્સ્ટ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 24મો સિલેક્ટ કરીએ બાળકો ક્વેશ્ચન નંબર 24માંની રકમ કંઈક આવી રીતે છે ઓકે કોસ ફોર એક્સ બરાબર આવું સાબિત કરો ઓકે આ તમારો પ્રશ્ન છે આમાં હું શું કરું જુઓ તો ફરીથી તમારી પાસે એકની એક જ હિન્ટ પ્રગટ થઈ રહી હશે કે મારે કરવાનું શું થાય આ હિન્ટમાં
ઓકે બાળકો, તો આમાં પણ તમારે સેમ ખૂણાને જ આગળ વધારવાનો છે. ખૂણો શું છે જુઓ, તો ખૂણો ફોર એક્સ છે. ડાબી બાજુ સામેની બાજુ બધા એક્સ આવી જાય છે, જમણી બાજુ એટલે ચાર એક્સને અડધાને અડધામાં ફેરવવાના છે. તો તમારી પાસે એવું સૂત્ર ફોર એક્સનું લખવાનું કે જેમાં એક આગળ આવે. ચાલો આ તમારો પ્રશ્ન. ડાબી બાજુ LHS એટલે કોસ ફોર એક્સ. એક એવું સૂત્ર આનું પ્રગટ કરો, એવું સૂત્ર હવન કરીને પ્રગટ કરો કે જેમાં વન આગળ આવે. તો સાહેબ વન આગળ આવે એવું એક સૂત્ર અમારી પાસે છે. અહીંયા રહ્યું કોસ ટુ એક્સ એટલે વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર અડધો ખૂણો, વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર અને અડધો ખૂણો. તો કોસ ટુ એક્સનું એવું સૂત્ર છે. ચાલો તમને સૂત્ર લખી દઈએ આપણે. તમારી પાસે આવું સૂત્ર છે કે કોસ ટુ થીટા બરાબર વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર અને અડધો ખૂણો થીટા. અડધો ખૂણો થાય હાફ એંગલ. ક્લિયર? ઓકે, હવે તમારો અડધો ખૂણો ફેરવો ને ભાઈલા. તો આનું સૂત્ર મળે LHS મળે વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર ખૂણો અડધો, ફોર એક્સનો અડધો ટુ એક્સ લખાય. તો આન્સર આવી ગયો? ના સાહેબ, અહીંયા તો આઠ આવે છે, આન્સર હજી નથી આવ્યો. તો હજુ આના વિશે કંઈક વિચારવું પડે. આ તમારી ડાબી બાજુ. આગળ વધારીએ, એમાં શું મોટી વાત છે. ડાબી બાજુ ફરીથી લખીએ. ડાબી બાજુ બરાબર વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર છે ને, ઘડીક બહાર રહેવા દઈએ, સાઇન ટુ એક્સ છે ખૂણો. સાઇન ટુ એક્સનું સૂત્ર તો પાછું તમને આવડે હાફ એંગલમાં જ. સાઇન ટુ થીટા બરાબર શું થાય? સાઇન ટુ થીટા બરાબર સાઇન ટુ થીટાની ફોર્મ્યુલા છે ટુ સાઇન થીટા કોસ થીટા ખૂણો અડધો, હાફ એંગલ જ છે. તો લખી નાખીએ ભાઈલા, ટુ એક્સનો અડધો શું થાય તમને બધાને ખબર જ છે. તો LHS વન માઇનસ ટુ સાઇન ટુ એક્સનું સૂત્ર ટુ સાઇન એક્સ અને કોસ એક્સ અને એમનો સ્ક્વેર છે એમનો એમ. હવે ખાલી વર્ગ લખી નાખો ને આન્સર કદાચ આવી પણ ગયો હોય ને ના પણ આવે. જોઈ લઈએ. LHS વન માઇનસ બે ગુણ્યા દરેકના વર્ગ કરો. તો પહેલાં બેનો વર્ગ ચાર થાય, પછી સાઇનનો વર્ગ સાઇન સ્ક્વેર એક્સ થાય, પછી કોસનો વર્ગ કોસ સ્ક્વેર એક્સ થાય. હવે તમને ગુણાકાર આવડે તો કરી નાખો જી. તેથી તમારી પાસે આવે LHS ડાબી બાજુ બરાબર વન માઇનસ બે ચોક આઠ સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. કદાચ આવું જ જમણી બાજુ પણ આઠ દેખાણો એટલે હોઈ શકે. જોઈ લઈએ. તોય ડન. આ રીતે તમારે ક્વેશ્ચન નંબર 24માં ને નાની એવી મેથડથી પૂર્ણ કરવાનો છે અને પરિપૂર્ણ જ છે. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25માં ને સોલ્વ કરીએ બાળકો. તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 25મો એ કંઈક આવી રીતે છે. ક્વેશ્ચન નંબર 25 એમાં તમે જોઈ શકો છો કોસ 6x અને તમારે કોસ એક્સ જોઈએ છે. તો 6x માંથી કોસ એક્સ લાવવા છઠ્ઠા ભાગનો ખૂણો કરવો પડે, ચોથા ભાગની વાત નથી. ખૂણો જુઓ, આમ ફોકસ તમારું ક્યાં હોવું જોઈએ? ખૂણા ઉપર. 6x માંથી એક્સ જોઈએ છે. આ સાઈડ 6x છે, આ સાઈડ એક્સ આવે છે. 6x માંથી એક્સ તરફ જવાનો છે. ખૂણાને છઠ્ઠામાંથી પહેલામાં નાખવાનો છે એટલે કે ભાગ્યા 6 કરવાનું છે. સાહેબ કેમ થાય? તો પહેલાં તો તમારે એને 3 વડે જ ભાગવું પડે એટલે કોનું સૂત્ર આવે? કોસ 3θનું સૂત્ર આવે. તો લખીએ ડાબી બાજુ, આ છે તમારા ક્વેશ્ચનની કોસ 6x લખી નાખીએ. LHS બરાબર કોસ 6x છે. હવે શું? તો કોસ 6x 3θના સૂત્ર લખો. કોસ 3θનું સૂત્ર 34 કે 43 સાહેબ? સાહેબ 43. સાઇનનું 34, કોસનું 43. બેમાં કોસ થીટા લખી નાખો ને જ્યાં 3 ન હોય ત્યાં 3 લખો. આમાં તો 3 છે, આમાં નથી એટલે ઘન.
આ આપણું સૂત્ર 43 વાળું આજના જ લેક્ચરનું ડન. તો અહીંયા તમારો પ્રશ્ન આગળ વધે. LHS આનું સૂત્ર 43 લખી નાખ્યું. કોસ 6x ના ત્રીજા ભાગનો ખૂણો થાય અને 3 વડે ભાગો ત્યારે થીટા મળે. ત્રીજા ભાગનો એટલે 6x ને 3 વડે ભાગો, 6x ને 3 વડે ભાગો તો તમને મળે 2x. તો કોસની 3 ઘાત 2x અને અહીંયા કોસ 2x, આવું તમારું સૂત્ર આવે. ક્લિયર? આગળ વધારીએ. આ તમારું સૂત્ર થયું. હવે તો હવે કંઈ નહીં બાળક, હવે તો ફટાફટ આગળ વધવાનું છે. LHS 4m નો m, આ ઘાતને થોડીક વાર માટે રખડવા મોકલી દો બહાર, એટલે અંદર વધે કોસ 2x માઇનસ 3 અને અહીંયા તો કોસ 2x ની 1 ઘાત જ છે એટલે m નું m. કોમન નહીં સૂત્ર મૂકો. કોસ 2x નું સૂત્ર શું છે? તો કોસ 2x નું સૂત્ર છે તમારી પાસે LHS 4 કોસ 2x નું સૂત્ર શું કુ સૂત્ર છે? તો કે 2 cos² x - 1 નો ઘન માઇનસ 3. સૂત્ર છે 2 cos² x - 1 નો ઘન. ના સાહેબ ના, અહીંયા ઘન નથી, 1 જ ઘાત છે. તો 1 જ ઘાત. ચાલો આગળ વધારીએ. તમારી પાસે એક સૂત્ર હોવું જોઈએ ધોરણ 10 નું. શું? તો કે a - b³ ને લખાય a³ - b³ માઇનસ 3ab (a-b) સૂત્ર. એમને અહીંયા એપ્લાય કરવાનું થાય છે. જો a - b³ લખી નાખ્યો પેલા, તો LHS તમને મળે 4 આગળ એમનો એમ વિસ્તરણ. a³ એટલે આનો ઘન 8 cos² x, કારણ કે 2 નો ઘન 8 ને કોસની વર્ગનો ઘન કોસની 6. માઇનસ b³ એટલે 1 નો ઘન, 1 નો ઘન તો 1 જ થાય. માઇનસ 3ab, 3 × આ × આ, 3 × 2 cos² × 1, 3 × 2 = 6 cos² x થાય. અને a - b વાળો કામું છે એમનો એમ, આ એમનો એમ, એટલે 2 cos² x - 1 તો એમનું એમ જ રહેશે. ચાલો ડન. એટલે અહીંયા તમે પહોંચી ગયા કામુસ પૂરો. આ 3ને અંદર આપો એટલે -3 × 6 cos² x, -3 × -1 એટલે +3 થશે. ક્લિયર? આગળ વધારીએ. ઓકે, અહીંયા સુધી પરફેક્ટ હોય તો હવે અહીંયા ધ્યાન આપી દો જી. તેથી તમારી પાસે ડાબી બાજુ LHS બરાબર 8 × 4, 8 × 4 = 32, cos² x, -4 × 1 = 4, 4 × 6 = 6 × 24, cos² x, અને ગોળ નાનો એવો કામું છે એમનો એમ, શું છે? 2 cos² x - 1 કામુસ પૂરો. પછી -6 cos² x અને +3 આવી રીતે છે. ચાલો આમના વિશે વિચારી નાખીએ હવે ફટાફટી. તેથી તમારી પાસે આવે LHS ડાબી બાજુ બરાબર 32 cos² x એમનું એમ, -4 અને +3 એટલે -1 થાય. ઓકે, 24ને અંદર આપો એટલે 24 × 2 = 48, cos² x, કારણ કે 2 ઘાત × 2 ઘાત 4 ઘાત, -24 cos² x, અને આ બે એમના એમ, પણ આ તો લખાઈ ગયું એટલે આ જ એમનું એમ, -6 cos² x. તેથી તમારો આન્સર પહેલાં સૌથી મોટી ઘાત લખાવી દો એટલે 6 ઘાત. તો LHS 32 cos² x, હવે 4 ઘાત વાળું પદ અહીંયા રહ્યું, -48 cos² x, હવે 2 ઘાત વાળું, તો 24માંથી 6 દૂર કરી નાખો +18 cos² x, અને હવે અચળ કિંમત -1. આ તમારે કદાચ સાબિત કરવાનું પણ હોઈ શકે છે, આ જ તમારી જમણી બાજુ પણ હોઈ શકે છે. સાબિત થયું કે નહીં એ આપણે ચેક કરવું જ રહ્યું. ચાલો એમને પણ ચેક કરી લઈએ કે આવું જે લોકો સાબિત કરવાનું કે કંઈ બીજું સાબિત કરવાનું. ના સાહેબ, એવું જ છે. જુઓ, 32 cos² x - 48 cos² x +18 cos² x - 1, તો અહીંયા તમારું સરસ મજાનું સ્વાધ્યાય જેમનો નંબર છે 3.3, એ ક્લિયર થાય છે બાળકો? અહીંયા તમે
મેક્સિમમ ઘણા બધા સૂત્રોને આવરી લીધા છે આ સ્વાધ્યાય 3.1 અને 3 માં કયા કયા સૂત્રો એની ફટાફટ માહિતી આપી દઈને આ લેક્ચરને પૂર્ણ કરીએ. સ્વાધ્યાય 3.1 અને 3 માં તમે જે અભ્યાસ કર્યો ને એ સૂત્રો બધા જ તમારી પાસે હાજર હોવા જોઈએ. પહેલું સૂત્ર સ્ટાર્ટિંગ તમારા અહીંથી થાય ગબ્બરભાઈથી, સાઇન આલ્ફા પ્લસ બીટા, એટલે તમને બધાને ખબર જ છે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા અને સાઇન બીટા, અલગ અલગ વિધેય સમાન નિશાની. પછી બીજું સૂત્ર આવે સાઇન આલ્ફા માઇનસ બીટા, જેમનો પણ તમે અભ્યાસ કર્યો છે સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા અને સાઇન બીટા. ચાલો અહીંયા સુધી સાઇન આલ્ફા પ્લસ બીટાના પૂર્ણ. ત્યારબાદ તમારે આગળ વધવાનું છે કોસ આલ્ફા પ્લસ બીટામાં. તો કોસમાં તમને બધાને ખબર જ છે સમાન વિધેય નિશાની અલગ, કોસ આલ્ફા કોસ બીટા નિશાની માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. અને સેમ તમારે આગળ વધવાનું છે કોસ આલ્ફા માઇનસ બીટામાં, તો એમનો આન્સર આવે કોસ આલ્ફા કોસ બીટા નિશાની પ્લસ સાઇન આલ્ફા અને સાઇન બીટા, આવી રીતે મળશે. ઓકે, ડન છે. આગળ તમે અભ્યાસ કરેલો છે એ છે તમારું ટેન આલ્ફા પ્લસ બીટા. ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર તમારું રહેશે, યાદ જ હોય બધાને, ટેન આલ્ફા પ્લસ ટેન બીટાના છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા અને ટેન બીટા. અને મારાથી એમાં તમે બધા વધારે એક્સપર્ટ હશો હવે ક્લિયર કરવા માટે. અને ત્યારબાદનું સૂત્ર તમારું ટેન આલ્ફા માઇનસ બીટાનું રહેશે. ટેન આલ્ફા માઇનસ બીટાના સૂત્રમાં તમારો આન્સર રહેશે ટેન આલ્ફા માઇનસ ટેન બીટાના છેદમાં 1 પ્લસ ટેન આલ્ફા ટેન બીટા. લ્યો, આ પણ તમારું સૂત્ર થઈ જશે. ઓકે, આ બધા સૂત્રોને અભ્યાસ કરી લીધા બાદ તમે જે અભ્યાસ કર્યો ને તમારા સાઇન આલ્ફા પ્લસ બીટાના સરવાળા અને બાદ બાકીના સૂત્રો છે. એમને આપણે યાદ રાખવાની ટ્રીક આવી આપી છે કે એસ પ્લસ એસ એસ માઇનસ એસ, સી પ્લસ સી અને સી માઇનસ સી. જ્યારે તમારો પ્રશ્ન અલગ અલગ વિધેયમાં હોય ને તે આમાં જ હોય, સમાન વિધેય હોય ને તો અહીંયા જ હોય. તો હવે તમને ખબર જ છે કે વચ્ચે પ્લસ આવે તો પહેલા સાથે મેચ થવું જોઈએ, ટુ એસ જ થવું જોઈએ, ટુ એસ જ થવું જોઈએ. વચ્ચે માઇનસ આવે તો પહેલા સાથે મિસ મેચ થવું જોઈએ, ટુ સી. પહેલા આવે સી તો મેચ જ થવું જોઈએ. આ એક અલગ વસ્તુ છે, માઇનસ ટુ એસ એસ અને સી સી, તમને ખબર જ છે. અહીંયા એસ આવ્યો તો સી, સી આવે તો એસ. આ બધી માહિતીઓ છે જ. ત્યારબાદ આમના બાદ આપણે શું નક્કી કર્યું હતું કે જો તમે સરવાળામાંથી ગુણાકારમાં જાઓ છો, સરવાળામાંથી ગુણાકારમાં જાઓ છો તો ખૂણો ભાગ્યા બે કરો અને બીજામાં બાદબાકી ભાગ્યા બે કરો. આ તમારી સરવાળામાંથી ગુણાકારની પ્રોસેસની વાત છે. હવે ઊંધું હોય સાહેબ, શું ઊંધું હોય? એટલે કે ગુણાકારમાંથી સરવાળામાં જતા હોય, ગુણાકારમાંથી સરવાળા તરફ જતા હોય તો ફક્ત બંને ખૂણાનો સરવાળો અને ફક્ત બંને ખૂણાની બાદબાકી રહેશે. આ તમારા ઉપગુણિત સરવાળા બાદબાકીના તમામ સૂત્રો હતા. ત્યારબાદ તમે અભ્યાસ કર્યો ટુ એક્સના સૂત્રો. શું હતા ટુ એક્સના સૂત્રોમાં? પહેલું આવે સાઇન ટુ એક્સ, એટલે કે ટુ સાઇન એક્સ કોસ એક્સ. અને હજી એક સૂત્ર ઓલા પાયથાગોરસ ઉપરથી મળી જાય, સામેની બાજુના છેદમાં કર્ણ, કર્ણ એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ થાય. ખૂણો જોઈ શકો છો, અડધો થાય છે. ઓકે, પછીનું સૂત્ર જે ફટાફટ બધું રિવિઝ તો થઈ જ જવું જોઈએ, કોસ ટુ એક્સના સૂત્ર. કુલ ચાર સૂત્ર, એકના એક જ, કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. પહેલું કોસ સ્ક્વેરના બદલે દસમાની રીતે 1 માઇનસ સાઇન સ્ક્વેર લખો તો 1 માઇનસ બે વખત સાઇન સ્ક્વેર એક્સ, અને સાઇન સ્ક્વેરના બદલે 1 માઇનસ કોસ સ્ક્વેર લખો તો બે વખત કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1. અને છેલ્લું ત્રીજું સૂત્ર, સામેની બાજુ નહીં પણ પાસેની બાજુના છેદમાં કર્ણ, એ મિસ્ટર પાયથા ઉપરથી જ મળે. ત્યારબાદ ટુ એક્સનું અંતિમ છેલ્લું સૂત્ર, એ તમારું કોનું સૂત્ર છે? તો એ ભગવાન ટેન ટુ એક્સનું સૂત્ર છે. ઓકે, ટેન ટુ એક્સનું સૂત્ર શું છે? ટુ ટેન એક્સના છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ છે, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો આ તમારા ટુ એક્સના બધા સૂત્રો આપણે કવર કરી લીધા છે. ત્યારબાદ તમે અભ્યાસ કર્યો અંતિમ પાર્ટનો, એ છે 3x ના સૂત્રો. 3x ના સૂત્રમાં પહેલાં સાઇન 3x, પછી કોસ 3x અને પછી ટેન 3x. પણ આ તમને મારાથી વધારે હવે યાદ રહી ગયા હશે. આમના માટે બે માટે શું છે? તો કે 34 અને 43,
આમના માટે તો તમને યાદ જ છે. 34માં શું ભઈલા? તમારું સૂત્ર સાઈન છે તો બધીએ સાઈન લખી નાખો. ઓકે, તમારું સૂત્ર કોસ છે તો બધીએ કોસ લખી નાખો. પણ જ્યાં ત્રણ, જે પદમાં, આ પદમાં ત્રણ છે તો ત્રણ નહીં લખવાનો, આ પદમાં ત્રણ નથી તો ત્રણ લખી નાખો, આ પદમાં ત્રણ નથી તો લખી નાખો, આ પદમાં ત્રણ છે તો કંઈ નહીં કરવાનું, સૂત્ર બની જાય. તમને બધાને આવડે જ છે. પછી આમના માટે આપણે, અરે ભાઈ આમના માટે અંતિમ વાત થઈ હતી, છેલ્લી વાત આજના દિવસની શું હતી? તો કે અહીંયા એકથી જ શરૂ થાય, પછી ટેનની એક, ટેનની બે અને ટેનની ત્રણ. ચાલો લખી નાખ્યું, કોઈ પણ ટેનના સૂત્રમાં અહીંયા તો એક જ આવે ને, એક પણ થ્રી થીટાના સૂત્રમાં પ્લસ તો આવશે જ નહીં, બધામાં શું આવશે? માઇનસ જ. હવે અહીંયા તો કંઈ કરી, અહીંયા તમારે ત્રણ છે નથી તો ત્રણ લખો, અહીંયા ત્રણ છે નથી અહીંયા છે, તો આ તમારા બધા સૂત્રો થઈ ગયા. જુઓ આખું પેજ તમારું સરસ મજાનું સૂત્રોથી ભરાઈ ગયેલું હશે. તો ખાસ વારંવાર આનું પુનરાવર્તન કરશો એટલે સ્વાધ્યાય 3.3 તમારા માટે પણ અતિ સરળ બની રહેવાનું છે. તો આજના દિવસ માટે એટલું રાખીએ છીએ, નેક્સ્ટ મળશું ત્યારે કંઈક નવા સમીકરણો સાથે જ આગળ વધશું, અને એમના કંઈક નવા સૂત્રો, સૂત્રો તો લગભગ નવા નથી હવે, પણ એમની જે તમારે યાદ રાખવાની ટ્રિક્સ છે એમાં કંઈક નવું સંશોધન કરશું બધા સાથે મળીને. તો ત્યાં સુધી સતત પુનરાવર્તન કરતા રહેજો એવી નમ્ર અપીલ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.